નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે હું ફરી એકવાર આપણી જૂની યાદોને તાજી કરતી લેખક શ્રી સ્વ દિલીપ રાણપુરા રચિત વાર્તા ખતર ઋષિ લઈને આવીશું, જે આપણે આજે જોઈશું. મજાદરની શાળામાં હું બરાબર ગોઠવાઈ ગયો હતો. મારા આચાર્ય શ્રી મોહમ્મદભાઈ પાલનપુરના વતની હતા. તેઓ છાપીમાં રહેતા હતા, રોજ આવજા કરે. મજાદરમાં થોડો સમય એકલું લાગેલું. એકલો ઘણું બધું યાદ કર્યા કરતો, વાગોળ્યા કરતો. ને શાળાની એક દીવાલ જે રસ્તા પર પડતી તેની બારીમાંથી રસ્તો જોયા કરતો. રસ્તાની સામે છેડે એક કાચું મકાન હતું. એ મકાનના ઓટે 60 વર્ષના માજી બેસી રહેતા. હું એ માજીને શાળા ઉગડવાની અને બંધ થવાની નિયમિતતાથી મકાનના ઓટે બેઠેલો જોતો. ક્યારેક કોઈની સાથે વાતે પડે, ક્યારેક હસે, ક્યારેક છીંકણી સૂંઘ્યા કરે. ને વધારે વખત તો હું જે બારી પાસે ખુરશી નાખીને બેસતો એ બારી સામે જોયા કરે. ધીમે ધીમે મને એ માજીમાં રસ પડવા લાગ્યો. એ શું કરતા હશે? આખો દિવસ ઓટે બેસી રહેતા એમને કંટાળો નહીં આવતો હોય? એમના ઘરમાં બીજું કોઈ કેમ દેખાતું નથી? આવા ઘણા સવાલો મારા મનમાં ઉઠતા. પણ એ વખતે મારો સ્વભાવ જરા અતડો મિતભાષી પણ હશે. કદાચ પરિચય કેળવવાની આપણી અનિચ્છા પણ હોય. ગમે તેમ, હું એ માજી વિશે મારા મનમાં ઉઠતા કેટલાય પ્રશ્નોને મનમાં દબાવી રાખતો. એક દિવસ મેં જોયું, માજી ઊભા થયા. સામાન્ય રીતે માજી આ સમયે ક્યારે ઊભા થતા ન હતા. મને થયું, હવે ઘરમાં જશે. બિચારા રોજ આમ બેસી બેસીને કંટાળી ગયા હશે. ઘરમાં જઈને જોડી જેવા ખાટલામાં ફાટેલા ગોદલાને સરખું કરીને સૂઈ જશે. પણ ના, રસ્તા પર આવ્યા. વળી થયું, તેલ મરચું ખૂટી ગયા હશે ને અચાનક લેવા જવાનું યાદ આવ્યું હશે. પણ મારી એ ધારણા ખોટી પડી. એ તો રસ્તો પાર કરીને શાળાની દિવાલ તરફ બારી તરફ આવી રહ્યા હતા. મને નવાઈ લાગી. બારી પાસે આવીને ઊભા રહ્યા, કશું બોલ્યા નહીં. મો પર કોઈ ભાવ હતો કે નહીં, હતો તો કયો ભાવ હતો તે આજે યાદ નથી. પણ આંખોમાં લાગણીની વિનાશ હતી. આજે પણ એ લાગણીની વિનાશને હું અનુભવી શકું છું. આખરે મેં માજીને પૂછ્યું, કોઈનું કામ છે માજી? ના રે ભિયા, તો હું આગળ ન બોલી શક્યો. તમે એકલા રહો છો? આ હાસ તો રાંધતા આવડે છે? હા. ગામમાં નથી ને હરતા? કામ વગર શું નીકળું? માજીના આ પ્રશ્નોએ મને ઘણે અટકળો કરતો કરી મૂક્યો. માજી વળી થોડી વાર જોઈ રહ્યા. મેં જોયું, એમનો એક હાથ બારીના સળિયા પકડી રહ્યો હતો અને એ હાથમાં કંપ હતો. માજીનું આખું શરીર જાણે કશાક કંપથી ધ્રુજી રહ્યું હોય એવું પણ મને લાગ્યું. મને થયું, માજી બીમાર પડ્યા હશે. વૃદ્ધ અશક્ત અને આઝાદ શરીર હમણાં તૂટી પડશે. પણ માજી થોડી વારે બોલ્યા, ભિયા, હું તો તમને રોજ ટગર ટગર જોઈ રહું છું. ટવકો પાડવાનું મન થાય પણ તમને ન ગમે તો? પણ આજ રહ્યું ગયું ને. ભલે, સારું કર્યું, મેં સહાનુભૂતિથી કહ્યું. રજા પડે તો એ ચા પીવા આવજો ને. હું ચા નથી પીતો, તો દૂધ કે ઉકાળું કરી આવીશ. પણ મને એવી કોઈ ટેવ જ નથી. તો વળિયારીનું મીઠું ટાડું હિમ જેવું શરબત પીવડાવીશ ભિયા. પણ માજી, હું આગળ બોલું એ પહેલાં એમનો ચહેરા સામે મારી દૃષ્ટિ પડી. માજીને મારી આના કારણેથી દુઃખ થતું હતું તે હું સમજી શક્યો. એમને થયું હશે, આ હિન્દુ ને હું મુસલમાન, બિચારો અભડાઈ જાય તો. પણ આ તો કહે છે ગાંધીવાળો છે, આબરછેટ એને ન અડે એટલે કહેવા આવી. અમથી તે આને જોઈને લાગણી થઈ આવે છે. આવો કોઈક ભાવ એમના મનમાં હશે એમ હું માનું છું. ભલે, કહીને તેઓ પાછા ફરી ગયા. પણ મેં એમના પગ ડગમગતા જોયા. આવતી વખતે જે ઉત્સાહ હતો તેની જગ્યાએ હતાશા જોઈ. હું એમનો ચહેરો નહોતો જોઈ શકતો, પણ એમની પીઠ જાણે એમના ચહેરાની જ નહીં અંતરની બધી વ્યથાને જોરદાર રીતે વ્યક્ત કરી રહી છે એવું મને લાગેલું. પાછા ફરી તે ઓટે ન બેઠા, સીધા ઘરમાં ગયા ને બારણું એ બંધ કરી દીધું.
એ બાણું બંધ થયા પછી મેં કેવી લાગણી અનુભવી હતી? કેટકેટલા અજંપાના વંટોળ મારા નાનકડા મગજમાં ઉડાયા હતા એ હું વર્ણવી શકું તેમ નથી. પણ એમ તો થયું, આ ખોટું થયું છે. જીસે સ્પર્તા જ હું ગયો. બાણું ખટખટ આવ્યું. માજીએ બાણું ઉઘાડ્યું. મને જોઈને ગળે લગાડવા લોબા થયેલા એમના હાથ કોણ જાણે કેમ પાછા પડી ગયા, પણ એમનું અંતર તો મને વિંટરાઈ વળ્યું હતું. હું બેઠો, એ ટગર ટગર જોયા જ કરી. મેં પૂછ્યું, શું જુઓ છો માજી? મારે તમારા જેવડો રહેમાન હતો. ક્યાં ગયો? અલ્લાહ મિયાને પ્યારો થઈ ગયો. માજીની આંખો સજળ બની ગઈ. હું મૌન રહી. અસલ તમારા જેવો દુબળો પાતળો લાંબો મો પણ વાન જરા શામળો એ માસ્તર હતો. મારે માજીની આ વેદનામાં કેવી રીતે સહભાગી થવું તે સમજાતું નહોતું. શું બોલું તો એમને આશ્વાસન મળે એનું મને જ્ઞાન નહોતું, ને છતાંય એમને એમ ન થાય કે પોતાની આ વેદનાવાળી એક પથ્થર સામે અભરાઈ રહી છે. એટલે મેં પૂછ્યું, ક્યાં હતો માસ્તર? દાંતા. માજી થોડી વાર મૌન રહ્યા, ને પછી આગળ બોલ્યા, શાદી કરી હતી એની? દોતામાં એક રાતે ભાઈબંધો હારે સીમમાં રખડવા ગયેલો ને ક્યાંકથી સાપ કરડ્યો, ન ઉતર્યો. સવાર પડતા પડતા તો મરી ગયો. એક જ દીકરો હતો બિયા. માજીની સજળ આંખો સામે મેં જોયું. ધીમે ધીમે તેમાંથી આંસુઓનો સાગર છલકાવા લાગ્યો. આશ્વાસન દેવાની ઔપચારિકતા પણ મારામાં નહોતી. આવા માઠા પ્રસંગે આશ્વાસન દેવા જતી વખતે ખૂબ મૂંઝવણ અનુભવું છું, શબ્દોથી નહીં પણ હું લાગણીથી. હું એમના દુઃખમાં સહભાગી બની ગયો છું એવી અનુભૂતિ મને થઈ રહી હતી. એની વહુ પણ 4 મહિને એના બાપને ત્યાં જતી રહી ને બીજી શાદી પણ કરી દીધી. હું મૌન હતો. તમે આવ્યા, તમને જોયા ને થયું દીકરો મળી ગયો. ભલે હિન્દુ હોય ભલે પરદેશી હોય પણ ખતુ ડોશી આ તારા રહેમાન જેવો જ છે એમ મારો ખુદા મને કહેતો હતો, ને મેં તમને બોલાવ્યા. સારું કર્યું, હું એટલું જ બોલી શક્યો. પણ ત્યાર પછી હું બારીમાંથી બહાર જોતો ત્યારે ખતુડોશીના ચહેરા પર પ્રસન્નતા છલકાતી હોવાનો મને ભાસ થયા કરતો, ને હું પણ વિશેષમાં 10-15 મિનિટ એને મળવા જતો, વાતો કરતો. વાત વાતમાંથી જાણી શક્યો કે એને એક દીકરી પણ છે. દીકરી સાસરે સુખી છે. ડોશીનું ગુજરાન થોડી મૂડીમાંથી થોડા ઘરેણા ગાંઠા વેચાઈને થોડી સગા સંબંધીઓની અને દીકરીની મદદથી ચાલે છે. એક દિવસ ખતુડોશી મને કહે, ભિયા કાલે મારે ત્યાં જમવાનું રાખો ને. મને ઓચકો લાગ્યો. આ ગરીબ ડોશીને ના પાડવી તેની લાગણીને ઠુકરાવવા જેવું થશે, ને હા પાડવાથી તેમને નાહક ખર્ચ થશે. મેં કહ્યું, માજી નાહક તકલીફ નહીં આપો. તકલીફ નહીં પડે ભિયા, મને હોશ છે, મને આનંદ આવશે, મારો જીવ રાજી થશે. ખતુડોશી એવી રીતે બોલ્યા કે હું ના ન કહી શકું. એક મુસ્લિમ વિધવા ડોશી જેને કોઈનો પણ આધાર નથી, જેની સાથે મારો કોઈક લૌકિક નાતો નથી, એને ત્યાં હું કયા સંબંધોને દાવે જમવા જઈ રહ્યો છું તે મારી સમજમાં ઉતરતું નહોતું. એના ઘેર પહોંચ્યો ત્યાં સુધી મનમાં હિચકિચાટ પણ હતો. જમવા બેઠું. ઘઉંની જાડી, મોટી રોટલી, બટાટાનું શાક, મોટું છાલિયું ભરીને કેરીનો રસ, મગની દાળ અને રોટલી પર ચોખ્ખા ઘીની રેલમ છે. ખતડોશી મારી સામે બેઠી, હાથમાં પંખો લીધો છે, હવા નાખે છે, પીરસે છે, હું જમું છું. મારી સામે ટગર ટગર જોઈ રહે છે, આગ્રહ કરે છે. એના વૃદ્ધ મોની કરચલીઓમાં વાત્સલ્યના સંતોષની સરવાણીઓ વહી રહી હોય એવું લાગે છે. રસોઈમાં વસ્તુના સ્વાદ કરતાં એ મને સ્નેહનો સ્વાદ વધુ લાગ્યો. એ સ્વાદે મારા અહંકારોને ઓગાળવા મળ્યા. આ ડોશી સામે મારો પ્રભાવ તૂટી ગયાનો મને આનંદ થતો હતો. અત્યારે પણ એ સ્વાદ અને એ આનંદની લિજ્જત હું અનુભવી શકું છું. જમ્યા પછી ખતુડોશીના ચહેરા પર મેં જે તૃપ્તિ જોઈ છે તે હું ક્યારેય નહીં ભૂલું.
મેં મદદરૂપે 2 રૂપિયા એટલે કે આજના 20 રૂપિયા આપવા માંડ્યા. ત્યારે એણે જે કહેલું તે આજે બરાબર યાદ છે. દીકરાને ખવડાવીને કોઈ માં પૈસા લેતી હશે? ભિયા, માં ધાવણની કિંમત ન લે. પૈસા દેવા લોભો થયેલો મારો હાથ બોઠો તો ન પડ્યો. એ લોભા હાથમાં એક વૃદ્ધ માતાની દુઆઓ છલકાઈને ભરાઈ ગઈ હતી. એ મને એ વખતે થયું. ખતુ ડોશીમાં મને મારી માં મળી ગઈ. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, અને આવા વધુ વિડીયો જોતા રહો. થેન્ક યુ.